नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे आ साधा भूतकाळनी अंदर गया विडियो लेक्चर ने आपणे शुं कर्युं अंदर के जेटला पण क्रियापदो हता ए क्रियापदोने भूतकाळमां शुं कहेवाय अने केवी रीते लखाय ए शीख्या। आज आपणे ए ज भूतकाळनी अंदर खाली जग्या पूरता शीखीए। जो तमने ए क्रियापदो आवडशे तो ज तमे खाली जग्या पूरी शकशो। हवे अहींया हुं एक खाली जग्या लखुं छुं, तो पहली खाली जगह छे तो टीचर, खाली जगह अस ग्रामर काउंस में तुमने आपेलू छे टीच। काउंस की अंदर क्रियापद आपेलू छे टीच। टीच એટલે ક્રિયાપદનો મતલબ થાય ભણાવવું। હવે આ ભૂતકાળની ખાલી જગ્યા છે તો આમાં તમારે શું યાદ રાખવાનું, કરતા એટલે ધ ટીચર વ્યક્તિ। એના પછી એટલું જ યાદ રાખવાનું કે ખાલી જગ્યામાં તમારે આનું V2 એટલે ભૂતકાળનું ક્રિયાપદ મૂકવાનું, વર્બ 2। તો ટીચનો ભૂતકાળ થાય તો TAUGHT। તો ખાલી જગ્યામાં ફક્ત તમારે શું મૂકવાનું રહેશે, ભૂતકાળનું ક્રિયાપદ। ચાલો એના પછી આપણે બીજું જોઈએ, બીજી ખાલી જગ્યા માય મધર, ખાલી જગ્યા કુક। માય મધર ખાલી જગ્યા કુક, સોરી આપણે કુકની જગ્યાએ કોઈ પણ આઈટમનું નામ લખીએ। ચાલો માય મધર ખાલી જગ્યા રસોઈ, કૌંસની અંદર લખીએ કુક। કુક એટલે બનાવ, રસોઈ બનાવવી। માય મધર ખાલી જગ્યા રસોઈ, મારા મમ્મી રસોઈ બનાવી રહ્યા હતા, બનાવી હતી। તો કુક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થાય કુકડ। તો અહીંયા ફક્ત શું લખી દેવાનું તમારે, કુકડ, મારા મમ્મીએ રસોઈ બનાવી હતી। એના પછી ત્રીજી ખાલી જગ્યા જોઈએ તો આ ખાલી જગ્યા ટી, ટી એટલે ચા। ચા શું કરવાની હોય, પીવાની હોય, સોરી ડ્રિંક આવશે અહીંયા DRINK। આ ખાલી જગ્યા ટી, કૌંસની અંદર આપેલું છે ડ્રિંક એટલે મેં ચા પીધી। હવે અહીંયા શું કરવાનું તમારે ભૂતકાળની અંદર, જે આ ક્રિયાપદ મૂળ ક્રિયાપદ છે એનું V2 વર્બ 2 એટલે ભૂતકાળ કરીએ તો ડ્રિંકનું ભૂતકાળ આવે ડ્રેક। આવડી ગયું? આવી રીતે તમારે ફક્ત શું કરવાનું, કૌંસમાં તમને જે ક્રિયાપદ આપેલા છે અને જો સાદા ભૂતકાળની ખાલી જગ્યા હોય તો ફક્ત તમારે એનું ભૂતકાળનું ક્રિયાપદ કરીને ખાલી જગ્યામાં મૂકવાનું રહેશે। આમાં તમારે કોઈ પણ કરતાનો નિયમ લાગુ પડતો નથી। આ કાળની અંદર ફક્ત શું કરવાનું, ભૂતકાળનું ક્રિયાપદ લખવાનું રહેશે। ચલો આગળ, એના પછી મેં બીજા પ્રશ્નની અંદર શું કરેલું છે, અહીં અમુક વાક્ય લખેલા છે જે કે તમને દેખાય છે। પહેલું વાક્ય છે વિનય ઇઝ સિંગિંગ અ સોંગ, હવે આ બીજા કાળનું છે પરંતુ આપણે એ નથી જોવાનું કે આપેલું વાક્ય કયા કાળનું છે। આમાં શું કરવાનું છે, આપણે જે તમને વાક્ય આપેલું છે એને સાદા ભૂતકાળની અંદર વાક્ય ફેરવવાનું છે। હવે કોઈ પણ કાળમાંથી તમારે સાદા ભૂતકાળની અંદર વાક્ય ફેરવવાનું હોય એટલે તમારે કોઈ પણ વસ્તુ કોઈ પણ જગ્યાએ ચેન્જ નહીં કરવાનું, ફક્ત એક સિવાય અને એ કે આ ક્રિયાપદમાં જે તમને ક્રિયાપદ આપેલું છે એ ક્રિયાપદ જ તમારે ભૂતકાળનું ક્રિયાપદ કરીને લખવાનું। પછી ત્યાં તમારે મૂળ ક્રિયાપદ હોય, આઈએનજી વાળું હોય, ઇઝ અને આર સાથે હોય, કોઈ બી સાથે હોય, તમારે ફક્ત શું યાદ રાખવાનું કે વાક્યનું ક્રિયાપદ તમારે ભૂતકાળ કરીને લખવાનું રહેશે। બાકી વાક્યના અંદર બીજા કોઈ પણ શબ્દની અંદર તમારે કોઈ ફેરફાર કરવાનો નથી। પહેલું વાક્ય જોઈએ, વિનય ક્રિયાપદ છે ઇઝ સિંગિંગ, સિંગ એટલે ગાવું। હવે સિંગનું ભૂતકાળ થાય સેંગ, વિનય સેંગ અ સોંગ, એટલે આ તમારું શું થઈ ગયું, ભૂતકાળનું વાક્ય બની ગયું વિનય સેંગ અ સોંગ। ટૂંકમાં તમારે ઉપરનું વાક્ય નથી જોવાનું કે કયું ક્રિયાપદ અને કેવું છે, ફક્ત શું યાદ રાખવાનું કે એ ક્રિયાપદનું તમારે ભૂતકાળ કરવાનું રહેશે। બીજું વાક્ય જોઈએ, વી ટેક અવર બુક્સ હોમ, ક્રિયાપદની નીચે તમને અંડરલાઈન ઓલરેડી આપેલી જ છે તો ક્રિયાપદ કયું છે ટેક, તો ટેકનું ભૂતકાળ થશે ટુ, TOOK। તો વાક્યની અંદર બીજો કોઈ ફેરફાર નહીં કરીએ, ફક્ત આપણે ક્રિયાપદમાં જ ફેરફાર કરીએ, વી ટુક અવર બુક્સ હોમ,
એટલે આ તમારું કયું વાક્ય બની જાય? સાદા ભૂતકાળનું વાક્ય બની જશે. એના પછી ત્રીજું વાક્ય છે, કિરણ બાયસ અ ન્યુ બેગ. બાયસ બાય એટલે ખરીદવું, પણ અહીંયા એસ લાગેલો છે કેમ કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. પરંતુ ઉપરનું વાક્ય નથી જોવાનું, શું કરવાનું છે? ફક્ત ક્રિયાપદનું વી ટુ, એનું વર્બ ટુ લખવાનું છે. તો વાક્ય લખીએ, કિરણ બાયનું ભૂતકાળ થાય બોટ, બી ઓ યુ જી એચ ટી, અ ન્યુ બે, એટલે વાક્ય બની ગયું સાદા ભૂતકાળનું. ત્રીજું છે, યશ ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ. ફ્લાઇંગ એટલે ફ્લાય, ફ્લ્યુ, ફ્લાય ક્રિયાપદ છે. ચાલો એમાં જવાબ લખીએ, યશ ફ્લાયનું ભૂતકાળ થાય ફ્લ્યુ, ફ્લ્યુ કાઇટ્સ. વાક્યની અંદર તમારે બીજા કોઈ પણ જગ્યાએ કોઈ ફેરફાર કરવાનો નથી, ફક્ત તમને અંડરલાઇન કરેલી છે એટલે કે જે ક્રિયાપદની નીચે અંડરલાઇન આપેલી છે એ જ ક્રિયાપદને તમારે ભૂતકાળમાં લખીને એ સાદા ભૂતકાળનું વાક્ય બનાવવાનું રહેશે.